ગોલ્ડનના યુવા ઉદ્યોગપતિ દ્વારા જેતપુર સિટી પોલીસ મથકને ઓટોમેટિક સેનેટાઇઝર મશીન ભેટ આપવામાં આવ્યું. માત્ર 12 કલાકમાં જ ઓટોમેટિક સેનેટાઇઝર મશીન બનાવી આપવામાં આવ્યું. ગોંડલના વોરાકોટા રોડ પર સબજેલ પાસે આવેલ લક્ષ્મી હાઈટેકના યુવા ઉદ્યોગપતિએ લોકડાઉનના સદુપયોગ કરી પોલીસ પ્રશાસન માટે ઓટોમેટિક સેનેટાઇઝર મશીન બનાવી જેતપુર સિટી પોલીસ મથકને ભેટ આપવામાં આવી છે. જનજીવનને કોરોનાના કહેથી બચાવવા પોલીસ જવાનો દિવસ રાત એક કરી રહ્યા છે ત્યારે તેઓની ચિંતા કરી લક્ષ્મી હાઈટેક કંપનીના યુવા ઉદ્યોગપતિ મિહિરભાઈ ગજેરાએ રૂપિયા 10,000ના ખર્ચે માત્ર 12 કલાકમાં ઓટોમેટિક સેનેટાઇઝર મશીન બનાવી જેતપુર સિટી પોલીસ મથકને ભેટ આપતા જેતપુર SP સગર બાગમારા સિટી PI VK પટેલ સહિતના પોલીસ જવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. સેનેટાઇઝર મશીન બનાવવામાં યુવા ઉદ્યોગપતિ મિહિરભાઈ ગજેરાની સાથે યોગેશભાઈ ઈસોટિયા, વિપુલભાઈ ડાબેરિયા, ગીરધરભાઈ ડાંગર, અશ્વિનભાઈ પારખિયા, મનીષભાઈ રામોત્યા, અક્ષયભાઈ હુમર સહિતના જોડાયા હતા અને મશીન વિશે જણાવ્યું હતું કે આ મશીન 1 સેકન્ડથી લઈ જરૂરિયાત મુજબ સેટ કરવાની ક્ષમતા ધરાવે છે. લોકો આવન જવન કરતા હોય છે અને પોલીસની પણ અવર જવર વધારે રહેતી હોય છે, જેને ધ્યાનમાં લઈને આ મશીન બનાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉદ્યોગપતિ અને તેમની ટીમને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલભાઈ સાખરેલિયા સહિતના હોય બિરદાવ્યા હતા. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. અમે જે સેનિટાઇઝર મશીન બનાવ્યું છે બધા કરતાં થોડું ડિફિકલ્ટ ને અલગ છે. અમે મેજોરિટી એ વિચાર્યું હતું કે ભાઈ સ્વિચ ઓન ઓફ વાળું કરવા કરતાં સેન્સરવાળું બનાવે, જેથી કરી સેનિટાઇઝરનો વેફર ઓછો થાય અને 3 જ સેકન્ડમાં આખા બોડીને સેનિટાઇઝેશન થઈ જાય. અને બીજું એવું વિચારેલું હતું કે આપણા પોલીસ જવાનો કોરોના માટે જે આપણી માટે તનતોડ મહેનત કરે છે, આપણે એ લોકો માટે કંઈક કરીએ, તો હેતુથી અમે લોકો પેલા 5 મશીન જે બનાવેલા છે અમે લોકો પોલીસ સ્ટેશનમાં ડોનેટ કરવાના છીએ. આવનારા દિવસોમાં જો સરકાર તરફથી અમને કંઈ બેનિફિટ મળશે તો જાહેર પ્લેસો ઉપર અમે રાહત ભાવમાં સેનિટેશન ટનલનું ડેવલપમેન્ટ માટે અમે રેડી છીએ. અમારી કંપની